अस्सलाम वालेकुम जनाब बाबूभाई सफारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 29/6/2021 वार मंगलवार अने आपणो विषय छे गणित। गणित में आजथी आपणे करीशुं नवुं प्रकरण शुरू करीशुं प्रकरण एक। प्रकरण एकनुं नाम छे शुं लांबु छे शुं गोळ छे। आजना तासमां आपणे जोईशुं लांबी अने गोळ वस्तु, कई वस्तुओ लांबी आवे अने कई वस्तुओ गोळ आवे ते विषे आपणे जोईशुं। अत्यारे आपणे गणितनुं जे पण लेसन करीशुं ते बधुं ज लेसन अत्यारे तमारे गणितनी खानावाळी नोटमां ज लखवानुं छे। सेमां लखशो? गणितनी खानावाळी नोटमां, बराबर। चलो स्क्रीन ऊपर ध्यान आपो। जुओ आ चित्र छे फूलदानीनुं। शानुं चित्र छे? फूलदानीनुं। फूलदानी केवी देखाय छे? लांबी। केवी? लांबी। तो फूलदानीनुं चित्र छे, फूलदानी लांबी वस्तु छे। बीजुं चित्र छे फूटपट्टी, बराबर। तो फूटपट्टी पण ए लांबी वस्तु छे। एना पछी छे ट्यूबलाइट, तो ट्यूबलाइट पण लांबी वस्तु छे, बराबर। तो आ बधी लांबी वस्तुओना चित्र आपणे जोईए छीए। हवे छे डस्टर। शेनुं चित्र छे? डस्टर। डस्टर ए पण लांबी वस्तु छे। बेट लांबी वस्तुमां बीजुं चित्र कयुं छे? बेट। हवे छे झाड। बीजुं चित्र शानुं छे? झाड। झाड ए पण लांबी वस्तु छे। એમ તો ઘણી બધી લાંબી વસ્તુઓ આવે, બરાબર, પણ અત્યારે આપણે અહીંયા ચિત્ર આટલા જ જોઈએ છીએ, સમજ પડી? ચલો હવે આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ ગોળ હોય તે, બરાબર। તો સિક્કો, રૂપિયાનો સિક્કો હોય, 5 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો સિક્કો, સિક્કો ગમે તે હોય તે ગોળ વસ્તુ કહેવાય। એનો આકાર ગોળ, એટલે ગોળાકાર વસ્તુ છે। પૈડું, એનો પણ આકાર ગોળ, એ ગોળ વસ્તુ કહેવાય। ઘડિયાળ, અલાર્મ ઘડિયાળ આવે ને તેનો પણ આકાર ગોળ। માછલી, ફિશ પોટ આપણે કહીએ ને, બરાબર ને, ફિશ પોટ એટલે માછલી ઘર, જેમાં માછલીઓ આપણે ઘરમાં પોટમાં રાખીએ તેનો પણ આકાર ગોળ। ડીવીડી, આપણે ફિલ્મની હોય, ગીતની હોય, કાર્ટૂન ફિલ્મની હોય, ગમે તેની બી હોય, જે ચિત્ર છે તેને કહેવાય ડીવીડી। તો ડીવીડીનો આકાર ગોળ। દડો, રમવાનો દડો, નાનો હોય, મોટો હોય, ગમે તે હોય, તો એ દડો એ પણ ગોળાકાર વસ્તુ છે, બરાબર। ચલો હવે આપણે જોઈએ લાંબી વસ્તુઓના નામ। આપણે ચિત્રમાં તો અમુક જ ચિત્ર જોયા, પણ એ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ છે જે તે લાંબી વસ્તુઓ કહેવાય, તો તેના નામ જોઈએ। તો જુઓ આપણે જોઈએ ફૂલદાની, ડસ્ટર, ફૂટપટ્ટી, ટ્યુબલાઈટ, આ તો આપણે ચિત્રમાં જોયા એ જ નામ છે, બરાબર। હવે એના પછી જોઈએ કલરની પીંછી। આપણે રંગકામ કરીએ ને, રંગકામ કરવા માટે જે પીંછી હોય તે પીંછી પણ લાંબી। બેટ, ચમચી, આપણા ઘરમાં ચમચી હોય તે પણ લાંબી કહેવાય। ઝાડ, સીડી, ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે દાદર, સીડી એટલે કે દાદર, તો તે દાદર પણ લાંબી વસ્તુ કહેવાય, સીડી। બ્રશ, આપણે બ્રશ કરીએ ને રોજ સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ તે બ્રશ। પેન, લખવા માટેની પેન, પેન્સિલ, એ પણ બંને લાંબી વસ્તુ કહેવાય। અને પાવડરનો ડબ્બો, તમે પાવડર લગાવો ને તે પાવડરનો ડબ્બો, આ બધી લાંબી વસ્તુઓ છે। તો
तो लांबी वस्तुओ कई कई छे फरीथी आपणे वाँचीए। फूलदानी, डस्टर, फूटपट्टी, ट्यूबलाइट, कलरनी पीछी, बेट, चमची, जार, सीडी, ब्रश, पेन, पेंसिल, पाउडरनो डब्बो, आ बधी लांबी वस्तुओ छे। चलो हवे जोईए आपणे गोल वस्तुओना नाम, सेना नाम, वस्तुओना नाम। માટલું, પાણી પીવાનું માટલું, સિક્કો, પૈડું, દડો, સફરજન, લીંબુ, વાટકી, બટન, આપણે હોય ને સાતમાં બટન હોય તે બટન, કેરમની કૂકી, કૂકી એટલે કે આપણે ગોટી પણ કહીએ, કેરમ રમવા માટેની જે ગોટી આવે ને તે એટલે કેરમની કૂકી, નારંગી, બંગડી આપણા હાથમાં આપણે પહેરીએ તે બંગડી, ડીવીડી મેં તમને અત્યારે ચિત્રમાં બતાવ્યું ને તે ડીવીડી અને ઘડિયાળ, આ બધી કેવી વસ્તુઓ છે? ગોળ વસ્તુઓ છે। કેવી વસ્તુઓ છે? ગોળ। તો ગોળ વસ્તુઓ કઈ કઈ છે? માટલું, સિક્કો, પૈડું, દડો, સફરજન, લીંબુ, વાટકી, બટન, કેરમની કૂકી, નારંગી, બંગડી, ડીવીડી, ઘડિયાળ, આ બધી વસ્તુઓ કેવી છે? ગોળ આકારની છે। કેવી છે? ગોળ આકારની છે। ચલો એકવાર ફરીથી આપણે વાંચન કરી લઈએ। લાંબી વસ્તુઓના નામ, ફૂલદાની, ડસ્ટર, ફૂટપટ્ટી, ટ્યુબલાઇટ, કલરની પીંછી, બેટ, ચમચી, ઝાડ, સીડી, બ્રશ, પેન, પેન્સિલ, પાવડરનો ડબ્બો, ફરીથી ફૂલદાની, ડસ્ટર, ફૂટપટ્ટી, ટ્યુબલાઇટ, કલરની પીંછી, બેટ, ચમચી, ઝાડ, સીડી, બ્રશ, પેન, પેન્સિલ, પાવડરનો ડબ્બો, આ કેવી વસ્તુઓ થઈ? લાંબી વસ્તુઓ, બરાબર। હવે જોઈએ ગોળ વસ્તુઓના નામ। માટલું, સિક્કો, પૈડું, દડો, સફરજન, લીંબુ, વાટકી, બટન, કેરમની કૂકી, નારંગી, બંગડી, ડીવીડી, ઘડિયાળ, ફરીથી ગોળ વસ્તુઓના નામ। માટલું, સિક્કો, પૈડું, દડો, સફરજન, લીંબુ, વાટકી, બટન, કેરમની કૂકી, નારંગી, બંગડી, ડીવીડી, ઘડિયાળ, બરાબર। તો બાળકો આજે આપણે નવા પાઠની શરૂઆત કરી, તો તમારે નવા પાના પર તારીખ અને વાર સૌથી પહેલાં લખવાની, પછી પાઠનું પ્રકરણ ગણિતમાં આપણે પ્રકરણ કહીએ તો પ્રકરણનું નામ લખવાનું, ગોળ વસ્તુઓના અરે પ્રકરણનું નામ છે, શું લાંબુ છે, શું ગોળ છે, પછી તમે લાંબી વસ્તુઓના નામ લખો તો ઉપર લખવાનું લાંબી વસ્તુઓના નામ અને ગોળ વસ્તુઓના નામ અને નીચે ગોળ વસ્તુઓના નામ લખવાના, બરાબર। આ બંને લેસન તમારે ચિત્રો દોરવાના નથી, તમારે ચિત્રો દોરવાના નથી, ફક્ત જે આપણે લખ્યું છે, જેનું આપણે વાંચન કર્યું, તે જ તમારે લાંબી વસ્તુઓના નામ અને ગોળ વસ્તુઓના નામ, ખાલી ફક્ત નામ લખવાના રહેશે બે વાર ગણિતની ખાનાવાળી નોટમાં સરસ અક્ષરે, લખતા લખતા વાંચન પણ કરજો। તમારે આ બધું જ લેસન કરવાનું છે અને તમારું લેસન તમારે તમારી જાતે જ કરવાનું, તમારે આ મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા પાસે કરાવવાનું નહીં। થેન્ક યુ, અલ્લાહ હાફિઝ।